કેવું કેવું છે, લેટ મી એડ ટુ ધીસ. સૌથી પહેલા તો જે સાહેબે બધું ટેકનિકલ VLSA ને બધી ટેકનોલોજી સમજાય બહુ સરસ સમજાય, એમાં કોઈ ડાઉટ નથી. પેટન્ટિંગ ની વાત કરી એમાં બી કોઈ ડાઉટ નથી. પણ અત્યારે આ મોબાઈલ છે એમાં ઓન ઓફ બટન ને વોલ્યુમ નું બટન છે, અને અકોર્ડિંગ ટુ જે હાર્ડવેર ને સોફ્ટવેર ને એમાં કોઈ નવી ચિપ મૂકવાની જરૂર નથી, કોઈ એક્સ્ટ્રા ચીજ જરૂર નથી. ઇટ ઇઝ જસ્ટ અ સોફ્ટવેર પ્રોગ્રામિંગ વિચ વુડ બી ટ્રિગર્ડ બાય અ હાર્ડવેર એલિમેન્ટ, ને જે હાર્ડવેર એલિમેન્ટ એનું બટન હશે. એટલે આમાં પેટન્ટિંગ નથી આવતું. અને બધી મોબાઈલ જે મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પાસે પોતાની ટેકનોલોજી હોય છે, અને એ ટેકનોલોજીમાં એ લોકોને ઇન્કોર્પોરેટ કરવાનું છે. એ લોકોને કોઈ બીજા પાસે નવી કોઈ ટેકનોલોજી લાવવાની કશી જરૂરત જ નથી. એટલે લોજિકલી ધ કોસ્ટ શુડ નોટ રાઇઝ. પછી જે સાહેબે બધું ટેકનોલોજીમાં ગોલ 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 એટલે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ફ્યુઝન પેદા કર્યું, તો યુ આર રાઇટ. તો આના બે 5,000 વધારે બી કહેશો તો યુ કેનોટ શું કહેવાય કંટ્રોલ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. પણ જે મોબાઈલ કંપની મોંઘું વેચ છે એ મોબાઈલ કંપનીના મોબાઈલ વાપરવાના બંધ થઈ જશે, કારણ કે આપણી ઇન્ડિયાની પ્રજા એટલી સ્માર્ટ છે કે મોંઘા ફોનો એટલા બધા એટલે એક લેવલ પછી મોંઘા ફોનો નથી વાપરતી. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજની તારીખમાં લેટેસ્ટ 2016 સર્વે કહે છે કે સાહેબ 65% ઓફ મોબાઈલ્સ હેવ બીકમ સ્માર્ટફોન. 35% નહીં પણ 65%. એટલે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે આજની તારીખમાં એવરીબડી ઇઝ ગોઈંગ ટુ અ સ્માર્ટફોન. કારણ કે આજની એક હવે સ્માર્ટફોન 2,500 અને 3,000 આવે છે, અને પેલો સિમ્પલ ફોન 600-700 નોકિયાનો સિમ્પલ ફોન 700 રૂપિયામાં આવે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હજી એના સસ્તું લો તો હજી સસ્તો પડશે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે જે આપણે પેનિક બટનને જે યુઝ ને મિસયુઝની વાત કરી છે, આજની તારીખમાં અગર તમે આજે જ પેપરમાં વાંચ્યું હોય તો 100 નંબર બી મિસયુઝ થાય છે. જ્યારે તો એક ખાલી એક બટન નથી, એમાં તો 100 ડાયલ કરો તો આજે પેપરમાં આવ્યું છે કે 100 નંબર પર છોકરાઓ ઘણી વાર ભૂલથી ફોન કરે છે, ગેસ સિલિન્ડર માટે વોટ એવર રીઝન્સ માટે ફોન થાય છે. એટલે એ તો પ્રોબ્લેમ આજે બી છે ને કાલે બી રહેશે. પણ એના માટે બહુ સારી ચીજ છે કે જે નોટ ઇન ટેલિકોમ રેગ્યુલેટરી પણ પોલીસના જે પોલીસની બુક્સ છે એમાં એનો એક લો છે કે અગર તમને આવી રીતે પોલીસ સ્ટેશન પર આવી તો લોકો ફોન ખોટા કરી અને હેરાન કરે તો પોલીસ એ માણસને ધમકાવીને પછી એની પર એક્શન બી લઈ શકે છે. અને અને એક બીજી વાત બી કહી દો હજી કે હજી એક લો છે કે જે કહે છે કે યુ કેન ઓલસો બ્લોક ધ ફોન અગર ઘડી ઘડી એ ફોનમાંથી આવે, પણ ધેર ઇઝ અ રૂલ બિહાઇન્ડ ઇટ. એટલે આપણે ઓબ્વિયસલી તમારી વાત સાચી છે કે આપણે એમાં જોવું પડશે, ધ્યાન રાખવું પડશે. પણ એ તો અત્યારે બી આપણે 100 નંબર કરો એ અમારા 1091 ઇઝ નોટ મચ મિસ યુઝ. પણ 100 નંબર જે આજે જ વાત કહી પેપરમાં આવ્યું એટલે ઇટ ઇઝ મિસ યુઝ. એટલે આજે તમારો ત્રીજો પોઈન્ટ છે કે મિસયુઝ થશે તો આધર કેસમાં મિસયુઝ થવાનું છે, અને એના માટે આપણી પાસે અત્યારે પ્રાવધાન છે. યસ યુ આર રાઇટ, એના પ્રાવધાન હજી સ્ટ્રોંગ કરવા જોઈએ, એન્ડ આઈ થિંક દેટ વુડ બી ડન ઇન અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. અને ચોથી વાત કે તમે જ્યારે GPS કે GPRS ની ઇન્ટરનેટની વાત કરો છો, આજની તારીખમાં હું કહું છું કે પાછું રિપીટ કરું છું કે મારા મોબાઈલમાં કે GPS કે GPRS નથી તો એ મારા મોબાઈલમાં એ અમે પોતે સોફ્ટવેર બનાવ્યું છે એટલે મને ખબર છે 1091 માટે કે એ અગર હું આજની તારીખમાં મોકલું તો એ લોકો મને સેલ સાઇટ, લેટ મી રિપીટ કે એ લોકો એક્ઝેક્ટ સેલ નંબર નહીં પણ જે સેલ સાઇટનો જે એક નંબર આવે છે SMS કે હું આ એરિયામાં એટલે મારા 500 મીટરના રેડિયસનું મારું લોકેશન જઈ શકે છે. એટલે ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ધીસ ઇઝ નોટ નેસેસરી કે તમે ખાલી GPS ઓન હોય તો ઓબ્વિયસલી તમને ટ્રાયંગ્યુલેશન કરીને એક્ઝેક્ટ લોકેશન મળે, પણ એટલીસ્ટ 500 મીટરનું રેડિયસ જઈ શકે છે. જી એટલે એનો મતલબ એ થયો.